તો ચારધામ યાત્રા માટે રાજ્ય સરકારે જાહેર કરી માર્ગદર્શિકા. યાત્રાળુઓને ફરજિયાત નોંધણી કરાવવા સૂચના આપવામાં આવી છે. નોંધણી નહીં કરી હોય તો ચેકપોસ્ટ પર યાત્રાળુઓને રોકી દેવામાં આવશે તેવો સાફ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચારધામ યાત્રાની નોંધણીની તારીખનું ચુસ્તપણે પાલન કરવા પણ સૂચન કરાયું છે અને ચારધામ યાત્રા ટૂર ઓપરેટરે નોંધણી પ્રક્રિયા સુનિશ્ચિત કરવાની રહેશે અને ટ્રાવેલ એસોસિએશનને પણ માર્ગદર્શિકાનું પાલન કરવા માટે સૂચન આપવામાં આવ્યું છે. તો ચારધામની યાત્રા ચાલી રહી છે અને તેને લઈને રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. તો ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા પર હવે કેન્દ્ર સરકારની નજર છે કે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે ચારધામ યાત્રાની રોજે રોજની રિપોર્ટ માંગી છે. ભીડને નિયંત્રણ કરવામાં એનડીઆરએફ અને આઈટીબીપી મદદ કરશે. તો આ તરફ ઉત્તરાખંડની અંદર ચારધામ યાત્રા ચાલી રહી છે અને ચારધામની યાત્રાને લઈને કેન્દ્ર સરકારે પણ તેની પર નજર રાખી છે કે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે ચારધામ યાત્રાની રોજે રોજની રિપોર્ટ પણ માંગી છે. મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે, શ્રદ્ધાળુઓની સંખ્યા ત્યાં જોવા મળે છે. તેને લઈને જે કેન્દ્ર સરકાર છે તે પણ સતત નજર રાખી રહ્યું છે. વધુ વિગતો સાથે સંવાદદાતા જતીન મકવાણા ફોનલાઈન પર જોડાયા છે. જતીન, ચારધામની યાત્રા ચાલી રહી છે, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે અને કેન્દ્ર સરકારની પણ પડેપણની નજર તેની પર છે. બિલકુલ કુશાગ્ર, આપણે જે પ્રમાણે વાત કરી હમણાં તે પ્રમાણે ચારધામ યાત્રામાં યાત્રિકોની ભીડ ખૂબ જ વધી રહી છે. રેકોર્ડ બ્રેક યાત્રિકો અત્યારે ચારધામ યાત્રામાં પહોંચી રહ્યા છે. કેદારનાથ, બદ્રીનાથ ખાતે લોકોની જે ભીડ રહી છે ને તેના કારણે કેટલીક ફરિયાદો સામે આવી હતી. કેન્દ્ર સરકારને પણ કેટલીક જે મેનેજમેન્ટ ભીડ મેનેજમેન્ટને લઈને ફરિયાદો મળી હતી ને તે બાદ હવે કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવ્યું છે અને ગૃહ મંત્રાલયને રોજે રોજની માહિતી હવે મોકલવી પડશે. ચારધામ યાત્રાની રોજે રોજની માહિતી હવે ગૃહ મંત્રાલયે માંગી છે. જે રીતે કેટલીક ફરિયાદો આવી હતી કે અહીં ભીડ થઈ જાય છે ને તેના કારણે યાત્રિકોના જીવને પણ જોખમ થઈ શકે છે ને તેના કારણે જ હવે કેન્દ્ર સરકાર એક્શનમાં આવ્યું છે અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે જ્યારે પણ ભીડ થાય અને આ પ્રમાણે જે ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે ભીડને કંટ્રોલમાં લેવા માટે એનડીઆરએફ અને આઈટીબીપી પણ ની મદદ લેવામાં આવશે ને તે એનડીઆરએફ અને આઈટીબીપી પણ ભીડ નિયંત્રણ કરવામાં રાજ્ય સરકાર જે છે તેના તંત્રને મદદ કરશે. ભવિષ્યમાં જે ભીડ મેનેજમેન્ટની જે રણનીતિ બનાવવા માટે એક કમિટીનું પણ ગઠન કરવા માટે કેન્દ્ર સરકારે નિર્દેશ આપ્યા છે અને તેમને જે બુધવારે કેન્દ્રીય ગૃહ સચિવ જે અજયકુમાર ભલ્લા છે તેમણે એક વર્ચ્યુઅલ બેઠક કરી હતી અને તેમાં ચારધામ યાત્રાને લઈને તમામ જાણકારી આપવામાં આવી હતી ને જે કેન્દ્રીય ગૃહ સચિવે મુખ્ય સચિવોને જે ચારધામ યાત્રા છે તે યાત્રાનો માર્ગ છે, ત્યાં લોકો રોકાતા હોય છે, તે જે ઠેરાવના જે સ્થળો છે તે તમામને લઈને યાત્રિકોની જે રિપોર્ટ જે છે તે રોજે રોજનો રિપોર્ટ આપવા માટે નિર્દેશ માંગવામાં આવ્યા છે. જી જતીન, માહિતી બદલ આપનો આભાર.